તો હવે આપણે જોઈશું ધોરણ ચારનો પાંચ છઠ્ઠો રિયાની મુસાફરીનો જે સ્વાધ્યાયના પોથી છે એના જે પ્રશ્નોનો જવાબ છે તે આપણે જોઈશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોનો જવાબ લખો તમે કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ કરાવી શકો છો તો કયા કયા વાહનોમાં આપણે અગાઉથી બુકિંગ કરાવી શકીએ છીએ તો બસ ટ્રેન અને વિમાનમાં આપણે મુસાફરી કરી હોય તો આપણે અગાઉથી બુકિંગ કરાવી શકીએ છીએ પર્યાવરણ છે તે તમને જોવા મળશે તમે નીચે સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક પણ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો હવે આગળ તમે મુસાફરી દરમિયાન શું કાળજી રાખશો તો મુસાફરી દરમિયાન શું કાળજી રાખશો તો ટિકિટ જેમાં મુસાફરી કરવાના છે તેની

જંકશન આવે એટલે જંકશન તો ટ્રેન ઉભી રહી તો આપણે ટ્રેનમાં માં મુસાફરી કરતા હોઈએ બરાબર છે તમે કચ્છના નાના રણમાં ફરવા ગયા છો ત્યાં તમને શું શું જોવા મળશે જો કચ્છના નાના રણમાં ફરવા જઈએ તો આપણને શું શું જોવા મળે તો ગુડખર જોવા મળે જે પ્રાણી છે નીલગાય હરણ અને કાળો ડુંગર પછી કચ્છનું સફેદ રણ પણ તમને જોવા મળે છે. ટિકિટ ચેકરનું કાર્ય શું હોય છે ટિકિટ ચેક કરવાનું ટિકિટની તારીખ તારીખ કઈ છે તે ક્યાંથી ક્યાં જવા સુધીની માટેની છે તે અને એમાં નામ છે કે નહીં તે કોના નામની ટિકિટ છે તે ટિકિટ ચેકર ટિકિટ ચેક કરે છે મુસાફરી કરવા માટે ટિકિટનું અગાઉથી બુકિંગ શા માટે કરાવવું જોઈએ શા માટે કરાવવું જોઈએ મુસાફરી કરવા અગાઉથી બુકિંગ કરાવવાથી તમારી જગ્યા તમને મળી રહે છે ચિંતામુક્ત અને આરામદાયક મુસાફરી કરી શકાય છે જો તમે ટિકિટ બુકિંગ નહીં કરાવી હોય તો આ આ એક પુલ છે આ સુરજબારી પુલ એ છે ને કચ્છના અખાત માં આવેલો છે તો એના વિશે આપણે લખીએ સુરજબારી પુલ એ દરિયા પર બનાવવામાં આવેલો છે જે કચ્છનો અખાત છે ને તેના પર બનાવવામાં આવેલો છે તે કચ્છ અને ગુજરાત ને જોડે છે અને સુરતબારી પુલ ને કચ્છનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે કચ્છનું સફેદ રણ કચ્છનું સફેદ રણ કચ્છ જિલ્લામાં આવેલું છે અહીં સફેદ રણ જોવા માટે ઘણા બધા આવે છે છે જે રણમાં ને રણની રેતી પર જે મીઠું બાજી જાય અને તેના પર સૂર્યનો પ્રકાશ પડે ને તો એકદમ સફેદ સફેદ દેખાય એટલે એ સફેદ રણ કહેવાય છે હે ને અમદાવાદ શહેર અમદાવાદ શહેર તો બહુ મોટું છે ને તો અમદાવાદ શહેર અમદાવાદ શહેર ગુજરાતનું મેટ્રો શહેર છે અમદાવાદમાં રિવરફ્રન્ટ કાંકરિયા તળાવ આવેલા છે અમદાવાદ શહેર એક ઐતિહાસિક શહેર છે બરાબર છે પછી રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન ટ્રેનને થોભવા માટેનું સ્થાન છે અહીં મુસાફરો અહીંથી મુસાફરો ટ્રેનમાં બેસે છે અને ટ્રેનમાંથી ઉતરે છે રેલવે સ્ટેશન પર લાંબુ પ્લેટફોર્મ હોય છે અહીં ઘણા ફેરિયાઓ અને કુલીઓ જોવા મળે છે કુલીઓ શું કરે તો આવી રીતે બધાનો સામાન લઈ જાય તમે જોયા છે ને લાલ શટવાળા હોય બધા એને કુલીઓ કહેવાય બરાબર છે હવે નીચેના કોષ્ટકમાં માગેલ માહિતી લખો બસમાં મળતી સુવિધાઓ બસમાં કઈ કઈ સુવિધાઓ મળે તો બેસવાની સુવિધા મળે પછી ટીવી હોય સામાન મૂકવાની સુવિધા હોય ફર્સ્ટ એડ બોક્સ હોય પછી વિકલાંગો માટેની સીટ હોય અને સ્ત્રીઓ માટેની સીટ હોય પછી એર કન્ડિશન બી હોય હા અમુક બસોમાં તો હવે તો હે ને પછી રેલવેમાં રેલવેમાં શું બેસવાની સુવિધા હોય સામાન મૂકવાની સુવિધા હોય પછી ઊંઘવા માટે બર્થ હોય આપણે ઊંઘીને જવું હોય ને બહુ દૂર સુધી મુસાફરી કરવી હોય તો ઊંઘીને જવા માટે સુવિધા હોય એર કન્ડિશનની સુવિધા હોય ટોયલેટની સુવિધા હોય પછી નાસ્તો અને જમવાની પણ સુવિધા હોય છે પછી વિમાનમાં તો બેસવાની સુવિધા હોય સામાન મૂકવાની સુવિધા હોય એર કન્ડિશનની સુવિધા હોય ટોયલેટની સુવિધા હોય જમવા નાસ્તોની સુવિધા હોય ફર્સ્ટ એડ બોક્સની પણ સુવિધાઓ હોય છે તમે કરેલ મુસાફરી વિશે લખો તમે જોયેલું સ્થળ ત્યાં શું જોયું અને મુસાફરીનું કયું વાહન સામા તે લખવાનું તો પહેલું આપણે શું લખીએ કાંકરિયા અમદાવાદ અમદાવાદ નું કાકરિયા સ્તર તો તે શું જોયું તો કે બાગ જોયો ત્યાં તળાવ હતું પ્રાણી સંગ્રહાલય હતું બરાબર છે અને તો કે ટ્રેનમાં પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા બરાબર સ્ટેચ્યુ ઓફ યુનિટી શું છે ત્યાં તો ત્યાં શું જોયું બાગ તળાવ પ્રાણી સંગ્રહાલય નદી અને સરદાર વલ્લભભાઈ પટેલ સૌથી ઊંચું સ્ટેચ્યુ જે દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે આ કુતળું તે આપણે ત્યાં જોયું સામે ગયેલા ત્યાં બસ માં પછી ત્રીજું તિથલ તિથલ માં તો શું છે શું છે તિથલમાં દરિયા કિનારો અને